છે, બેન પણ આવી ગયા છે, એટલે એમનું પણ એક વાર જોરદાર તાળીઓથી સ્વાગત કરી લો ભાઈ. પણ આપણે માના ભાવથી અને માના નામ ઉપર મળ્યા છીએ, એટલે માને પણ યાદ કરશું. પણ ભાગવતનો ખોળો મળ્યો છે અને 22 તારીખે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પધરામણી થશે, એટલે ભગવાન રામના પણ વધામણા કરી છે. સાથોસાથ આ બધા સંજોગ એવા ભેગા થયા છે, એટલા માટે માને યાદ કરતા